ने बार आंकड़ा शास्त्र विषय में सुरेख सहसंबंध की अंदर आप लेक्चर की अंदर काल पियर्सन गुणन प्रकार की रीतना मोटा दाखला टूका दाखला और तमाम प्रकार की थीअरी ये आप पूर्ण करी। आजना लेक्चर की अंदर आप सहसंबंध मेलवा तीजी रीत पहली आपने विकिरण आकृति जोई बीजी काल पियर्सन गुणन प्रकार की रीत અને છેલ્લી રીત ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધની રીત ક્રમાંક પરીક્ષાની અંદર દાખલામાં ઘણી વખત સ્પીઅરમેનની રીત કહેવામાં આવે છે અને ઘણી વખત ક્રમાંકની રીત પણ કહેવામાં આવે છે કોઈ પણ રીતનો ઉલ્લેખ કર્યો હોય છે અન્ય બંને એક જ આ રીત दाखला तरीके गुणात्मक माहिती अथवा गुणधर्म जारे गुणधर्म आपेला होय गुणात्मक माहिती आपेली होय ત્યારે એને સંખ્યામાં દર્શાવી શકાતી નથી। દાખલા તરીકે કોઈ વ્યક્તિ કેટલો ઈમાનદાર છે એને આપણે સંખ્યામાં દર્શાવી શકાતા નથી। કોઈની હોશિયારી કેટલી છે, સુંદરતા કેટલી છે, સૌંદર્યતા કેટલી છે, આ ગુણધર્મ એવા છે કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકાતા નથી। તો એના માટે આવી માહિતી માટે ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતની અંદર જે અવલોકન આવ્યા છે એ દરેકને ક્રમ આપવામાં આવે છે અને એના આધારે ક્રમાંક સહસંબંધાંક મેળવવામાં આવે છે। એટલે આ રીત જે છે એ ગુણાત્મક માહિતી આપી હોય અથવા તો ગુણધર્મ આપેલા હોય ત્યારે આપણે આ માહિતીનો આ રીતનો ઉપયોગ કરવો પડે છે। હવે આ રીતનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ક્રમ આપવાના છે તો ક્રમ કેવી રીતે આપવા, તો જે આપણને x અને y આપ્યા છે એ x અને y માં મોટેથી ક્રમ આપવાનો જવાબ છે। જે અવલોકન સૌથી મોટું છે એને ક્રમ 1 આપવાનો, ઇથી નાના અવલોકનને ક્રમ 2, ઇથી નાના અવલોકનને ક્રમ 3, એમ જેટલા અવલોકન આપ્યા છે એ બધા જ અવલોકનને ક્રમ આપવાના છે, x ના ક્રમ અને જલ y ના ક્રમ। પણ ઘણી વખત એવું બને છે કે માહિતીની અંદર અવલોકનમાં ગાંઠ ઊભી થાય, અવલોકનમાં ગાંઠ, એટલે કે એક્સ અથવા તો વાય પૈકી કોઈ પણ એકમાં અથવા તો એક્સ અને વાય બંનેમાં જ્યારે એક સરખા બે કે તેથી વધુ અવલોકન જોવા મળે અથવા હોય ત્યારે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે એમ કહેવાય। ફરીથી યાદ રાખશો, જ્યારે અવલોકન x અથવા y એટલે કે x માં એક સરખા અવલોકન હોય અથવા y માં સરખા હોય અથવા x અને y બંનેમાં હોય, ટૂંકમાં કોઈ પણ એક ચલમાં x અથવા y પૈકી કોઈ પણ એક ચલમાં એક સરખા બે કે તેથી વધુ અવલોકન એક સરખા હોય ત્યારે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે તેમ કહેવાય। હવે આવું જ્યારે બને છે અવલોકનમાં ગાંઠ ત્યારે એ સમયે જે અવલોકન છે તે અવલોકનને સરાસરી ક્રમ આપવામાં આવે છે અને એના માટે સૂત્રની અંદર CF કરેક્શન ફેક્ટર એ અલગથી મેળવવામાં આવે છે। તો ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંકની જે રીત છે એના આપણે અવલોકનની ગાંઠ હોય ત્યારનું સૂત્ર અને અવલોકન એક વખત જ આવતા હોય રિપીટ ન થતા હોય ત્યારના સૂત્રની આપણે વાત કરશું। આર બરાબર 1-6 સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં એન એન નો સ્ક્વેર માઇનસ d बराबर rx माइनस ry, rx बराबर चल x ना 1
आर वाई बराबर चल वाई नाटवा सूत्र में समझ लीजिए एक माइनस छ गुणा सिग्मा डी नो स्क्वेर એટલે આપણે d મેળવવાનું છે એનો વર્ગ કરવાનો છે d એટલે ડિફરન્ટ તફાવત કોનો તો ભઈ rx - ry rx એટલે શું તો જે આપણે ચલ આપ્યા છે x ના એ x ના ચલને ક્રમ આપવાના છે e rx અને ry એટલે y ના ક્રમ ચલ y ના ક્રમ બે વચ્ચેનો તફાવત એટલે આપણે d મળે એટલે જે d મળ્યો છે એ દરેકનો આપણે વર્ગ કરી सिग्मा એટલે સરવાળો કરીએ તો આપણને સિગ્મા ડી નો સ્ક્વેર મળે n એટલે અવલોકનની સંખ્યા n નો વર્ગ અવલોકનની સંખ્યાનો વર્ગ કરશું પણ જ્યારે અવલોકનમાં ગાંઠ હોય એટલે કે સમાન હોય અવલોકન ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી આથી થોડું વિશેષ છે r बराबर 1 माइनस 6 काउंस में सिग्मा डी नो स्क्वेर वत्ता cf छेद में n n स्क्वेर माइनस 1 d बराबर जैसे थे rx माइनस ry cf करेक्शन फैक्टर बराबर सिग्मा m d 3 घात माइनस m भाया सिग्मा एम बी 3 घात माइनस 12 भाग्या 3 આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે સિગ્મા કૌંસમાં એમ બી 3 ઘાત માઈનસ એમ ભાગ્યા 12 એમ એટલે પુનરાવર્તિત અવલોકનની સંખ્યા પુનરાવર્તિત અવલોકન એટલે કે અવલોકન કેટલી વખત પુનરાવર્તિત થાય છે બે વખત ત્રણ વખત એને આપણે એમ કહીશું જેટલી વખત આવતો હોય તે એમ ની 3 ઘાત માઈનસ એમ ભાગ્યા 12 એટલે આપણને cf મળશે આ cf અહીંયા આપશું એટલે સાદું આપશું એટલે આપણને સરસ બંધારણ r મળશે કાર્પિયનની રીતની જેમ જ ચાર્લ્સ સ્પીઅરમેનના ક્રમાંકની રીતમાં પણ આની કિંમત માઈનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે જ હોય છે ઘણી વખત વિકલ્પ પૂછાય છે કે ક્રમાંક સહસંબંધાંકની રીતનું વધુમાં વધુ અને ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય છે તો એ જગ્યાએ પણ માઈનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે જ જવાબ આવે છે ફરીથી આપણે યાદ રાખી લઈએ સૂત્ર જ્યારે અવલોકન પુનરાવર્તિત થતું ન હોય ત્યારે એટલે કે એક અવલોકન એક જ વખત આવતું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું અને જ્યારે અવલોકનમાં ગાંઠ હોય એટલે કે એક પણ અવલોકન બે કે તેથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સહસંબંધાંક મેળવવાનો છે આગળ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં આપણે અવલોકનમાં ગાંઠ અને સૂત્રની વાત કર્યા પછી ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતના ગુણદોષ ફાયદા મર્યાદા લાભ ગેરલાભ એને આપણે સમજી લઈએ સૌથી પહેલા આપણે ફાયદા ગુણમાં વાત કરશું આ રીત સમજવામાં સરળ છે સહસંબંધ મેળવવાની ત્રણ રીત વિકિરણ આકૃતિની રીત કાર્લ પિયર્સનની રીત અને ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંકની રીત આ રીત સમજવામાં સહેલી છે એટલે કે આ રીતના જે સૂત્ર છે એની ગણતરી જે છે એ કાર્લ પિયર્સનની રીત કરતા ઘણી સહેલી છે એટલે સમજવામાં સરળ છે અને ગણતરીમાં પણ સરળ છે આ રીત કાર્લ પિયર્સનની રીત કરતા સહસંબંધાંકની ગણતરી
સરળ છે. સમજવામાં સરળ છે અને એની ગણતરી સરળ છે, કારણ કે કાલ પીએસી ના હિતમાં સહસંબંધાન મેળવવાના ત્રણ સૂત્ર હતા. એ ત્રણ સૂત્રમાં પાછું અલગ અલગ આવે, જ્યારે આ હિતની અંદર એક જ સૂત્ર એમાં બે ભાગ મળે. અવલોકન સમાન હોય ત્યારે અને અવલોકનમાં ગાંઠ હોય ત્યારે બે જ સૂત્રનો આપણે ઉપયોગ થાય છે, જ્યારે કાલ પીએસની ગણતરીમાં ઘણા બધા સૂત્રનો ઉપયોગ. ત્રીજો ફાયદો છે, જ્યારે ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે આ રીત જ ઉપયોગી છે. જ્યારે આપણને સંખ્યાત્મક માહિતી આપી હોય છે ત્યારે આપણે કાલ ક્રિયાપ્રસંગની રીતે સહસંબંધાંક મેળવી શકીએ છીએ, પણ જ્યારે ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલ ગુણધર્મ આપેલા હોય ત્યારે આપણે આ જ રીતનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે આ રીતમાં ક્રમ આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરી હતી કે કોઈ વ્યક્તિ કેટલો ઈમાનદાર છે, તો ઈમાનદાર કેટલો છે એનું ચોક્કસ માપ કાઢી શકાતું નથી. કોઈ વ્યક્તિ કેટલો હોશિયાર છે એનું માપ કાઢી શકાતું નથી. કોઈ વ્યક્તિ કેટલો બીમાર છે એનું ચોક્કસ માપ કાઢી શકાતું નથી, પણ એને ક્રમ આપી શકાય છે. એટલે જ્યારે ગુણાત્મક માહિતી આપેલી હોય, સૌંદર્યતા કેટલી છે, સુંદરતા કેટલી છે, હોશિયારી કેટલી છે, ઈમાનદારી કેટલી છે વગેરે જે ગુણાત્મક ચલ છે, તો એ સમયે આ રીતનો જ ઉપયોગ કરવો પડે છે. અને છેલ્લો ફાયદો છે, જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. જ્યારે માહિતીમાં પ્રસાર તફાવત ખૂબ વધારે હોય અને મોટા ભાગના અવલોકનો ત્યારે છેલ્લા અવલોકનમાં આવેલા હોય ત્યારે આપણે કાલ પીએસની રીતમાં જે અતિ નાના અને અતિ મોટા અવલોકન હોય એ મર્યાદાયુક્ત થઈ જશે, કારણ કે અહીંયા નાનું અવલોકન હોય કે મોટું અવલોકન હોય એને તો આપણે ક્રમ જ આપવાનો છે. એટલે જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય, બે જળ વચ્ચેનો તફાવત ખૂબ વધારે હોય ત્યારે એ સમયે આ રીત જ ઉપયોગી બને છે, કારણ કે આ રીતની અંદર ક્રમ આપીને સહસંબંધાંક મેળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે ક્રમાંક સહસંબંધાંકની રીત ક્યારે ઉપયોગી છે, તો એ સમયે તમારે આ બે મુદ્દા એ લખવાના છે. એક માટનો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે ક્રમાંક સહસંબંધાંકની રીત ક્યારે ઉપયોગી છે, તો જ્યારે ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે આ રીતનો જ ઉપયોગ કરવો પડે છે, અને જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. અને જે મુદ્દો આપણે ફાયદામાં લેવું હોય, તો જ્યારે ક્રમ આપેલા હોય, જ્યારે ક્રમ આપેલા હોય ત્યારે આ જ રીત ઉપયોગી છે. અવલોકનની જગ્યાએ અવલોકનના ક્રમ આપેલા હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો રહે છે. તો આ પાંચ ફાયદા હતા. હવે આપણે વાત કરશું સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની મર્યાદાઓ, દોષ અથવા મર્યાદા. એની અંદર આ રીતની અંદર આપણે અવલોકનની જગ્યાએ અવલોકનના ક્રમનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત કેટલીક માહિતી લોપ થાય છે. અવલોકનની મૂળ માહિતીને બદલે તેના ક્રમનો ઉપયોગ થતો હોવાથી ઘણી વખત માહિતીનો લોપ થાય છે.
ત્યારે આ રીત ઉપયોગી બનતી